સમગ્ર દેશમાં ઉર્જા ક્ષેત્રે ઝળહળતું રાજ્ય બનીને આપણું ગુજરાત આજે ટોચના સ્થાને છે, ત્યારે ગુજરાતની વીજ કંપની પૈકી પ્રશંસનીય કામગીરી કરનાર આપણી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પોતાની કટિબદ્ધતાને કાયમ રાખવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હંમેશા પોતાના ગ્રાહકોની સુરક્ષા અને સુવિધા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. UGVCL સમગ્ર ઉત્તર ગુજરાતને વીજ સેવા પૂરી પાડતી વીજ કંપની છે, જે ગ્રાહકોની વીજ અકસ્માતને લગતી સુરક્ષા માટે હંમેશા કાર્યશીલ રહી છે. બેટા, થોડી બેદરકારી અને નાની એવી ભૂલોના કારણે આવા વીજ અકસ્માતો સર્જાઈ જતા હોય છે, તો આપણે નાની એવી સમજણ કેળવીને આવા મોટા વીજ અકસ્માતોથી બચી શકાય છે. જો ખાસ કરીને વાત કરું તો ચોમાસા દરમિયાન વિશેષ પ્રમાણમાં વીજ અકસ્માતો સર્જાતા હોય છે, એટલે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે શું બાબતોની કાળજી લેવી જોઈએ તે હું તને કહું. ઇલેક્ટ્રિક વીજ લાઇન, ઇલેક્ટ્રિક પોલ, અર્થિંગ વાયર, ટ્રાન્સફોર્મર વગેરેથી દૂર રહેવું, અને આવી જગ્યાઓએ જો પાણી ભરાયા હોય તો તેવા પાણીવાળા વિસ્તારમાં ન જવું, અને જો ઇલેક્ટ્રિક વીજ લાઇન અથવા તારને કોઈ ઝાડી ઝાંખરા અથવા વૃક્ષનો સ્પર્શ થતો હોય તો આવા વૃક્ષ ઉપર ચડવું નહીં અને તેનાથી શક્ય તેટલું દૂર રહેવું જોઈએ. ખાસ કરીને નાના બાળકોને વીજવાહક વસ્તુઓ અને સ્વિચ પ્લગથી દૂર રાખવા જોઈએ. વિના હાથે ક્યારેય સ્વિચ બોર્ડને અડકવું ન જોઈએ અને વિદ્યુત અવાહક વસ્તુથી જ સ્વિચ ચાલુ બંધ કરવી જોઈએ. ઘરની છત તથા દિવાલોમાં જો ભેજ આવતો હોય તો વીજવાહક વસ્તુ અને વિદ્યુત ઉપકરણોને દિવાલથી થોડા દૂર અંતરે રાખવા જોઈએ. કોઈ વીજ વાયર કે સર્વિસ વાયર જો તૂટેલો હોય તો તેની જાણ વીજ કંપનીની વિભાગીય કચેરીના ફરિયાદ સેન્ટરમાં કરવી. ટેલિફોન તથા ડીશ ટીવીના કેબલોને ખુલ્લા હાથે અડકવું ન જોઈએ. ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, હીટર, પાણીની મોટર વગેરેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, અને પલળેલા ઉપકરણોને જાતે રિપેર કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો જોઈએ, અને સાથે સાથે વિદ્યુત અવાહક ચપ્પલ અને સ્લીપરનો ઉપયોગ કરવો જોઈએ. પાલતુ પશુઓ તથા ઢોર ઢાંખર વીજ લાઇન તથા વીજવાહક સાધનોથી દૂર રહે તેની કાળજી રાખવી જોઈએ. અને હા, વીજ વપરાશકારે પોતાના મકાનમાં MCB ફરજિયાતપણે લગાવવી જોઈએ. અરે બેટા, આ તો માત્ર ચોમાસા દરમિયાન કેવી રીતે વીજ અકસ્માત સર્જાતા હોય છે તેની મેં વાત કરી, પરંતુ આપણે ત્યાં તો ઉત્તરાયણ જેવા તહેવારમાં પણ વીજ અકસ્માત સર્જાતા હોય છે. ઉત્તરાયણ? ઉત્તરાયણ વખતે બી વીજ અકસ્માત? એ કેવી રીતે? ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચડાવવાના ઉત્સાહમાં અને ઉત્સાહમાં બાળકો એવી ભૂલો કરી બેસે છે જેના કારણે વીજ અકસ્માતો સર્જાતા હોય છે. તો ચાલો આજે હું આપ સૌને આ અકસ્માતો કેવી રીતે સર્જાતા હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તેની વાત કરું. ઉત્તરાયણના પર્વમાં પતંગની મજા ક્યારેક મોટી સજા બની જતી હોય છે વીજ અકસ્માતના કારણે. ઉત્તરાયણના તહેવારમાં ક્યારેય કોઈ વીજળીના તારને અડકવું ન જોઈએ, અને વીજળીના થાંભલા કે તાર પર જો કોઈ પતંગ ફસાઈ ગઈ હોય તો તે લેવા માટે થાંભલા કે તાણિયા પર ચડવું એ ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. વીજળીના થાંભલા કે તાર પર ફસાયેલા પતંગને કાઢવા માટે ક્યારેય લંગર ન નાખવું જોઈએ. આવું લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ખેંચાય છે અને એકબીજાને અડે છે અને ધડાકા થાય છે, અને તેના કારણે મોટા વીજ અકસ્માતો સર્જાય છે. તમારા ઘરની આજુબાજુ અથવા કોઈ અન્ય જગ્યાએ પણ જો વીજળીના થાંભલા કે તાર પર પતંગ ફસાયેલી હોય તો તેને લાકડી અથવા લોખંડના સળિયાથી કાઢવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે આમ કરવું એ જોખમભર્યું છે. તેના કારણે મોટા અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ધાતુના તાર બાંધીને ક્યારેય પતંગ ચડાવવો ન જોઈએ, કારણ કે ધાતુનો તાર વીજળીના તારને અડકતા આંચકો લાગવાની અને મોટો વીજ અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે. વીજળીના તૂટેલા તારથી દૂર રહો, અને જો નજીકના વાયર પર તેનો કરંટ ઉતરતો હોય તો આ બાબતની તુરંત જ હેલ્પલાઇનને ફરિયાદ કરો. પતંગ ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહીં. સિન્થેટિક દોરી કે વીજવાહક માંજાનો પણ ઉપયોગ કરવો નહીં, કારણ કે આનાથી પાવરલાઇન કપાઈ જવાનો ભય રહે છે. તેના કારણે અંધારપટ છવાઈ જાય છે અને મોટા અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેલી છે. કંપનીના કર્મચારીઓ પણ પોતાના વિસ્તારમાં સમય સમયે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમને કંઈ લાગે
કે કોઈ દુર્ઘટના થઈ શકે તો તે યોગ્ય પગલાં પણ ભરે છે અને એમાં પબ્લિકનો સાથ અને સહકાર ખૂબ અગત્યનું હોય છે એન્ડ જરૂરી પણ બને છે. બહેનો અને બાળકો માટે એ ખૂબ અગત્યની બાબત આ છે કે ઘરમાં કોઈ પણ પ્રકારનું વીજના યંત્ર હોય તેના સાથે ચેડા કરવું નહીં. નાનામાં નાના ચેડા કરવાથી પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ કેટલીક વાર બને છે. એક નમ્ર વિનંતી છે કે સલામતી અંગે આપણે જે કંઈ પગલાં ભરી શકીએ તે ભરવી જોઈએ. ઓકે મમ્મી, હવે હું સમજી ગઈ કે ચોમાસામાં અને ઉત્તરાયણ દરમિયાન જ જો આપણે ધ્યાન રાખીએ તો આપણે વીજ અકસ્માતથી બચી શકીએ છીએ. બાકી આખો વર્ષ ગમે તે કરે તો ચાલે. અરે બુદ્ધુ, એવું તો કંઈ હોતું હશે કે માત્ર ચોમાસા અને ઉત્તરાયણ દરમિયાન જ ધ્યાન રાખવાનું? આપણે કાયમ માટે વિશેષ તકેદારી રાખવાની છે કે કોઈ પણ પ્રકારના વીજ અકસ્માત ન સર્જાય. તો ચાલ, આજે હું આપ સૌને એ બાબતે જણાવું છું કે કેવી રીતે થોડી તકેદારી રાખીને આપણે મોટા વીજ અકસ્માતો ટાળી શકીએ છીએ. સમય સમય પર ઘરના વાયરિંગની તપાસ કરાવો. હાઈ ટેન્શન પાવર સપ્લાય જ્યાંથી પણ પસાર થતી હોય ક્યારેય તેની નીચે ન ઊભા રહો. જે લોકોની બાલ્કની પાસેથી વીજ વાયર પસાર થતો હોય ત્યાં ક્યારેય કપડાં ન સૂકવવા જોઈએ. ગાય ભેંસ જેવા પાલતુ પશુઓને બાંધવા માટે ક્યારેય વીજ થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો જોઈએ. જો વીજ લાઇનનો વાયર તૂટી ગયો હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ. જો કોઈ મોટી વીજ લાઇન પસાર થતી હોય તો તેની નીચે અથવા કોઈ થાંભલાની નજીક ક્યારેય બાંધકામ ન કરવું જોઈએ. આ ઉપરાંત ક્યારેય વીજ લાઇનમાં લંગર નાખીને વીજ પ્રવાહ લેવો જોઈએ નહીં. જો ઘરમાં એક પણ સ્વિચમાં કરંટ આવતો હોય તો વીજ કંપની અથવા ક્વોલિફાઈડ ઇલેક્ટ્રિશિયનને તેની જાણ કરીને તુરંત જ સ્વિચ બદલાવી દેવી જોઈએ. અને હા, સાથે સાથે ઘરમાં અર્થિંગની તપાસ કરાવી. ઓકે મમ્મી, હવે હું સમજી ગઈ કે જો આપણે સાવધાની રાખીએ તો આપણે ક્યારેય પણ વીજ અકસ્માતનો ભોગ ના બનીએ. વેરી ગુડ બેટા. તો આપ સૌ પણ સમજી ગયા ને કે કેવી રીતે નાની તકેદારી રાખીને આપણે મોટા વીજ અકસ્માતથી આપણા અમૂલ્ય જીવનને બચાવી શકીએ છીએ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પોતાના ગ્રાહકોની સલામતી માટે હંમેશા અગ્રસર છે. વીજ સલામતી અંગેની જાણકારીનો અભાવ પણ જીવલેણ બની શકે છે. આ માટે આપ સૌનો સહકાર અત્યંત જરૂરી છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે વીજળી અંગેની સમજ કેળવીએ અને સલામતી અંગે જાગૃતિ ફેલાવીએ. જોયું કેવી રીતે વીજ અકસ્માત ટાળીને આપણે આપણા અમૂલ્ય જીવનને બચાવી શકીએ છીએ? ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હંમેશા પોતાના ગ્રાહકોમાં જાગૃતિ આવે અને કોઈ પણ વીજ ગ્રાહક વીજ અકસ્માતનો ભોગ ના બને એના માટે હંમેશા કાર્યશીલ રહી છે. આશા રાખીશું કે આપ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના આ પ્રયાસને સહકાર આપશો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર છે 19121 અથવા 1800233155335.